नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों मजामा आज आपणे धोरण 8 संस्कृत विषय द्वितीय सत्र नी अंदर संस्कृत व्याकरण भाषा सज्जता नो अभ्यास करीशु। हवे जो भाषा सज्जता नी अंदर ए कोई पाठ नी अंदर आवतु नथी, आखो व्याकरण विभाग अलग छे। विद्यार्थी मित्रों आपणे भाषा सज्जता नी अंदर संबंधक वृत्तकृदंत के हेतुवर्थ एनु एक वार फरी रिपीटेशन अहीं करी लईए। जो अहीं भाषा सज्जता नी अंदर व्याकरण विषय नी माहिती आपेली छे के कृदंत कोने कहेवाय तो धातुओ एटले के क्रियावाचक पदों ने कृत प्रत्यय लगाड़वाथी जे रूपो बने छे तेने कृदंत कहे छे। आपणा माटे भाषा समझवा तेमज तेना उपयोग लेवा माटे अवश्य कृदंतो समझिए, संस्कृत भाषा ने समझवी जरूरी छे। तो एमां केटलाक मुद्दाओ आपेला छे कि संबंधक वृत्तकृदंत, तो संबंधक वृत्तकૃદંતની અંદર વાક્ય આપણે સમજ્યા હતા કે તો આ પ્રત્યય લાગે છે, સંબંધક વૃત્તકૃદંતની અંદર તો આ પ્રત્યય લાગે છે। અહીંયા વાક્ય આપ્યા છે જુઓ ત્રણ, સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતિ, તે તે નિશાળે જઈને અભ્યાસ કરે છે। ગત્વા એટલે જઈને, તે નિશાળે જઈને અભ્યાસ કરે છે। બે વાક્યને જોડતું એક ત્વા પ્રત્યય લગાડવામાં આવે છે, કૃત્વા ગત્વા જેવા શબ્દો ત્વા પ્રત્યય લાગે છે, એટલે કે જઈને, અહીંયા પઠિત્વા એટલે વાંચીને, ગત્વા એટલે જઈને, એવા શબ્દોથી બે વાક્યને જોડવામાં આવે છે। સંબંધક વૃત્તકૃદંતની અંદર કર્તા જે હોય છે, આ બંને ક્રિયા કરનાર કર્તા એક જ હોય છે। એ ખાસ વાત કે બંને ક્રિયાનો કરનાર વ્યક્તિ એક જ હોય છે। સહ શાલામ ગત્વા, તે શાળાએ જઈને અભ્યાસ કરે છે। બીજું છે, સા પુસ્તકાલયમ ગત્વા પુસ્તકમ આનયતિ, તે પુસ્તકાલયે જઈને પુસ્તકો આનયતિ આપે છે। ત્રીજું છે, શિક્ષિકા પુસ્તકમ પઠિત્વા કથામ કથયતિ, શિક્ષિકા પુસ્તક વાંચીને કથા કહે છે। જો અહીંયા ઉપરોક્ત ત્રણ વાક્યો જુદા, પ્રથમ વાક્યમાં સ શાળાએ ગત્વા એટલે કે જઈને અભ્યાસ કરોતી એટલે અહીં જવાની ક્રિયા પહેલાં થાય છે, ત્યારબાદ અભ્યાસ કરવાની ક્રિયા થાય છે, એટલે પ્રથમ પૂર્ણ થયેલી ક્રિયા સાથે બીજી ક્રિયા જોડવામાં આવી છે અથવા સંબંધ ઊભો કરવામાં આવ્યો છે, આ માટે ત્વા પ્રત્યય લગાડવામાં આવ્યો છે। બીજા વાક્યની અંદર ગત્વા અને ત્રીજા વાક્યની અંદર પઠિત્વા એટલે કે વાંચીને પદો પણ સમજી શકાય છે, બીજા સમજવાલાયક બીજા બે પદો પણ આપ્યા છે। અહીંયા બીજા કેટલાક સમજવાલાયક પદો આપ્યા છે, જુઓ, માતા કહે છે ત્યાં જઈને બેસજે, માતા વદતી તત્ર ગત્વા ઉપવિશતુ એટલે બેસજે, તે પત્ર લખીને બહાર ગયો, સ પત્ર લિખિત્વા બહિર આગચ્છત, બહિહ આગચ્છત। ત્રીજું વાક્ય છે, તે વિજેતા બનીને ગામમાં આવી, તો સંસ્કૃત શું થાય, સા વિજેતા ભૂત્વા એટલે બનીને ગ્રામમાં આગચ્છત આવી। ત્યારબાદ કેટલાક ત્વને લગતા તો અહીંયા જુઓ, હવે આ પદોને ત્વ પ્રત્યય લગાડો, અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, એક બે અને ત્રણ, ત્રણેની લાઈનમાં ઉદાહરણ અલગ અલગ છે। જુઓ અહીંયા જુઓ, નમ એટલે કોઈ શબ્દની અંદર કાનો માત્ર કે રસોઈ દીર્ઘઈ લાગેલી નથી, નમ એટલે નત્વા, ગમ એટલે ગમત્વા, મન મનત્વા, કૃ એટલે કૃત્વા, અહીંયા ની આપ્યું છે બરાબર એટલે નિત્વા, પી એટલે પીત્વા, શ્રુ એટલે શ્રુત્વા,
એટલે દૃષ્ટવા, અહીંયા ગણ ગણિતવા, અહીંયા ઈ પ્રત્યય લાગશે એટલે ત્વા, ત્વાની આગળ ઈ પ્રત્યય લાગે છે. ક્યાંક કોઈક શબ્દની અંદર ઈ પ્રત્યય લાગે છે, ક્યાંક શબ્દની આગળ સીધો ત્વા લગાડવામાં આવે છે, એટલે અહીંયા ઈ પ્રત્યય લાગ્યો છે. આગળ જો અહીંયા હસ્વ કરવામાં આવે છે, રસ્વઈ, ગણિતવા, પછી રચ આપ્યું છે તો રચયિત્વા, દા તો દત્વા આપ્યું છે. તો જો અહીંયા જ્યાં ધાતુની પૂર્વે ઉપસર્ગ લાગેલા હોય ત્યાં ત્વની જગ્યાએ માત્ર ય લગાડવામાં આવ્યો છે. જો ઉપસર્ગ લાગેલા હોય ત્યાં ત્વની જગ્યાએ માત્ર ય લાગેલો છે, ઉપસર્ગ ત્વની જગ્યાએ ય લગાડવામાં આવેલો છે. તો અહીંયા જો ગમ, તો જઈને, અહીંયા આ પ્લસ ગમ, તો અહીંયા આવ્યું ને ઉપસર્ગ, જો અહીંયા ત્વની જગ્યાએ ય લગાડવામાં આવ્યો છે. ક્યાંક ધાતુની પૂર્વ ઉપસર્ગ અહીંયા લાગ્યો ને, આ ઉપસર્ગ એટલે કે સ્વર લાગેલો હોય ત્યાં ઉપસર્ગ લાગ્યો, સ્વર લાગ્યો એટલે એ શબ્દની પાછળ ત્વની જગ્યાએ ય પણ લાગેલો હોય, એટલે આ ગમ આગય એટલે કે આવીને. અહીંયા નિત્વા એટલે નાચીને, નિત્વા નિત્વા લખેલું છે, નિત્ય એટલે નિત્ય થાય એટલે કે નાચવું. પછી આ પ્લસ ની, અહીંયા આ પ્રત્યય લાગે, ઉપસર્ગ લાગે, જુઓ સ્વર એટલે આ નિય એટલે આપીને, બરાબર. અહીં કેટલાક વાક્યો આપેલા છે સંસ્કૃતના, જુઓ. કૃષ્ણ પ્રસાદ કાર્યાલયમાં જઈને વાત કરે છે, તો કૃષ્ણ પ્રસાદ કાર્યાલયમ ગત્વા વાર્તાલાપમ કરોતી. રાધિકા ગીત સાંભળીને આનંદ અનુભવે છે, રાધિકા ગીતમ શ્રુત્વા આનંદમ અનુભવતી. ત્રીજું વાક્ય છે, હું સ્નાન કરીને દૂધ પીવું છું, અહમ સ્નાનમ કૃત્વા દુગ્ધમ પીવામ, બરાબર. આ હતું સંબંધક વૃત કૃદંત, હવે હેતવર્થ કૃદંત. હવે હેતવર્થ કૃદંતની અંદર આપણે જોઈએ છે કે આપણે સમજ્યા હતા કે તુમ પ્રત્યય લગાડવામાં આવે છે, એટલે કે કોઈ ઈચ્છા વ્યક્ત કરવી એટલે તુમ પ્રત્યય લાગે છે. જો વ્યવહારમાં હું આમ કરવા ઈચ્છું છું જેવા શબ્દોને પ્રયોગનો વારંવાર ઉપયોગ કરવાની જરૂર પડે છે. જેમ કે હું જવા માંગુ છું એટલે કે ઈચ્છું છું, અહમ ગંતુમ ઈચ્છામી. બીજું છે, તે રમવા માંગે છે, અહીંયા રમવા, રમવાની ક્રિયા બતાવવામાં આવી છે, અહીંયા જવાની ક્રિયા બતાવવામાં આવી છે. સા ક્રીડિતુમ ઈચ્છંતી. ત્રીજું છે, તે જોઈ શકતી નથી અથવા તે જોવા સમર્થ નથી, બરાબર, એમ પણ કહી શકાય. સહદ્રષ્ટુ ન શકનોતી. તો અહીંયા જો આ વાક્યમાં ગંતુમ, ક્રીડિતુમ, દ્રષ્ટુમ પદો જોઈ શકાય છે. કેટલીક વાતો ખૂબ જ સરળતાથી અહીં વણી શકાય છે. આ પદોને હેતવર્થ કૃદંત કહે છે. હેતવર્થ કૃદંત તુમ પ્રત્યય લગાડીને બનાવવામાં આવે છે. હેતવર્થ કૃદંતના રૂપો બનાવવામાં પ્રયત્ન કરીએ. આપણે જુઓ અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, ગમ તો ગંતુમ, પા તો પાતુમ, ગંતુમ એટલે જવા, પાતુમ એટલે પીવા, ક્રીડા આપ્યું છે જો ધાતુ, તો એની જોડે આપણે હેતવત કૃદંતના રૂપો લગાવીશું, ઈ પ્રત્યય લગાડીને તુમ પ્રત્યય લગાવીશું. તો ક્રીડી તુમ એટલે કે રમવા, ખાદ ખાદઈ તુમ એટલે ખાવા, અહીંયા આપ્યું છે જોવા, રમ એટલે રંતુમ, એટલે અહીંયા બીજો રંતુમનો બીજો અર્થ પણ થઈ શકે કે ખેલી તુમ પણ કહેવાય, રંતુમ એટલે રમવું અથવા ખેલી તુમ એટલે પણ રમવું જ થાય. પઠ એટલે પઠિતુમ એટલે વાંચવા, ચલ ચલૈતુમ એટલે ચાલવા, ગા ગાતુમ એટલે ગાવા, અહીંયા આપ્યું છે ની એટલે નીતુમ એટલે લઈ જવા, નેતિમ ને તુમ એટલે લઈ જવા, રચ રચયિતુમ એટલે રચવા, કથ કથયિતુમ એટલે કહેવા, દા એટલે દાતુમ એટલે દેવા અથવા આપવા, બરાબર. કે હેતવર્થ કૃદંતની અંદર આપણે તુમ પ્રત્યય લગાડવામાં
આવ્યો. હવે અહીંયા જો કેટલાક વાક્ય આપે છે, એનો સંસ્કૃત અનુવાદ કરવાનો છે આપણે. તે પરીક્ષા આપવા ઈચ્છે છે. તે એટલે આપણે એમ કહી શકીએ કે સહ અથવા સા. તો સહ અથવા સા પરીક્ષા. દદાતુમ ઈચ્છંતિ, દદાતુમ એટલે આપવા, ઈચ્છંતિ એટલે ઈચ્છે છે. બીજું છે તે પાણી પીવા ઈચ્છે છે. તો સહ એટલે કે સા, કૌંસની અંદર લખ્યું છે, સહ પણ કહેવાય ને સા પણ કહેવાય. તો સહ સા પાનીયત પાતુમ ઈચ્છંતિ. ત્રીજું છે પુસ્તકમ વાંચવા માંગ, પુસ્તક વાંચવા માંગુ છું. અહમ પુસ્તકમ પઠિતુમ ઈચ્છામી. અહીંયા હું શબ્દ લાગે આગળ, પુસ્તક વાંચવા માંગુ છું એટલે કોણ પુસ્તક વાંચવા માંગે છે, તો આગળ હું લગાડવું જરૂરી છે કે હું પુસ્તક વાંચવા માંગુ છું એટલે અહમ પુસ્તકમ પઠિતુમ ઈચ્છામી. બરાબર. હવે આવ્યું હેતવર્થ કૃદંત. તો હેતવર્થ કૃદંતની અંદર શું છે જુઓ, કે કોઈ પણ આદરણીય જેવા શબ્દો આપણે કોઈને વંદન કરવા માટે અથવા વંદન કરવા યોગ્ય જેવા શબ્દો વાપરીએ આદર માટે માન માટે, તો એના માટે હેતવર્થ કૃદંત લાગે. અહીંયા જુઓ માતા હંમેશા વંદનીય છે. માતા સદા વંદનીય. સત્યનું હંમેશા આચરણ કરવું જોઈએ. સત્યમ સદા આચરણીયમ. મનથી સતત સ્મરણવું, સ્મરણ કરવું જોઈએ. તો મનસા સતત સ્મરણીયમ. અહીં વંદનીય, આચરણીય, સ્મરણીય જેવા પદો જોવા મળે છે. આપણે વ્યવહારમાં સ્મરણીય, આદરણીય, વંદનીય, માનનીય અથવા મનનીય અથવા માનનીય જેવા પદોનો ઉપયોગ કરીએ છીએ. આપણે આદર માટે, સન્માન માટે આવા શબ્દોનો વાપરીએ છીએ ને, આ પદોને હેતવર્થ કૃદંત કહેવામાં આવે છે. ક્યાંક આપણે પત્ર લખીએ કે કોઈ પણ અહેવાલ લખાતો હોય તો કોઈને લખતા હોય તો આપણે એના માટે માનદર્શક શબ્દો મૂકીએ છીએ. બરાબર. તો એના માટે હેતવર્થ કૃદંતનો ઉપયોગ થાય. તેના ઉપયોગ વખતે આ કૃદંત જે નામ પદના વિશેષ તરીકે વાપરવામાં આવે છે તેને લિંગના પરિવર્તનનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે જો અહીંયા વંદનીય પુરુષમ, વંદન કરવા યોગ્ય પુરુષ. વંદનીય સન્નારી, વંદન કરવા યોગ્ય સન્નારીઓ એટલે કે નારીઓ. વંદનીય વ્યવહારમ કે વંદનીય એટલે વંદન કરવા યોગ્ય વ્યવહાર, વ્યવહારુ લોકોને અથવા વ્યવહારની અંદર વંદનીય શબ્દ વાપરવો જોઈએ. આ હેતવર્થ કૃદંતની અંદર આવે. હવે હસ્તન ભૂતકાળ. તો હસ્તન ભૂતકાળની અંદર શું કહેવા માંગે છે જુઓ, કે જે ક્રિયા થઈ ગઈ છે ટૂંક સમયની અંદર થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે, નજીકના સમયમાં જ જે ક્રિયા બની ગઈ છે કે ગયા વર્ષે કે ગયા 6 મહિને, તો એ ક્રિયા દર્શાવવા માટે હસ્તન ભૂતકાળ આવે. તો જો અહીંયા ભાષાના વ્યવહારિક ઉપયોગમાં ભૂતકાળની વિગતો રજૂ કરવાની આવડત કેળવવી પડે છે. અહીંયા હસ્તન ભૂતકાળ એટલે થોડાક સમય પહેલા જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એના માટે હસ્તન આવે. પૂર્ણ ભૂતકાળ કીધો હોય તો ઘણા સમય પહેલા ક્રિયા પૂરી થઈ ગયેલી કહેવાય, કે 5-7 વર્ષ પહેલા. પણ હમણાં હમણાં જે નજીકના સમયની અંદર ક્રિયા પૂરી થઈ હોય એના સમય માટે ભૂતકાળ, હસ્તન ભૂતકાળ શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંયા જો ભાષાના ભૂતકાળની વ્યવસ્થા હોય છે. સંસ્કૃતમાં ભૂતકાળના 3 પ્રકાર છે, અદ્યતન ભૂતકાળ, હસ્તન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ. આપણે અહીં હસ્તન ભૂતકાળ નો પરિચય મેળવવાનો છે. તો અહીંયા જુઓ કેટલાક 2 વાક્ય આપ્યા છે. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદચ્ય. એકદા સહ એકવાર તે દ્રોણાચાર્યની નજીક ગયો અને પૂછ્યું, એટલે થોડાક સમય પહેલા જ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું સાબિત થાય છે. સને સ કુશળ ધનુર્ધર અભવત, ધીરેથી તે કુશળ ધનુર્ધર બન્યો. એટલે નજીકના સમયની અંદર જે ક્રિયા પૂર્ણ થઈ હોય તેના માટે હસ્તન ભૂતકાળ આવે છે. ત્યારબાદ કેટલાક બીજા વાક્યો છે. જો અહીંયા ઉપરના વાક્યોમાં આત્મશ્રદ્ધાયા બલપાઠમાંથી લેવામાં આવેલ વાક્ય 2 આપણે જોયા, કે આગચ્છત, અવદત, અભવત વગેરે હસ્તન ભૂતકાળના રૂપો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એકલવ્ય કઈ હમણાં હમણાં
આ સમયની અંદર પૂર્ણ નથી થયું, એકલવ્ય હમણાં નથી થઈ ગયું, એકલવ્યનો સમય ઘણા સમય પહેલા વીતી ગયો છે, કે કૌરવ પાંડવ હતા ત્યારે. તો અહીંયા જુઓ કેટલાક એના પ્રકારો કહી શકાય કે હસ્તન ભૂતકાળ ઓળખની કઈ રીત છે. તો નજીકના સમયમાં થઈ ગયેલી ક્રિયા માટે હસ્તન ભૂતકાળ વપરાય છે. બીજું, હસ્તન ભૂતકાળની નિશાની અ છે, તે ધાતુની આગળ મુકાય છે. અહીંયા જુઓ આગચ્છત, અવદત, અભવત, દરેક શબ્દની આગળ અ અ વપરાયો. આ હસ્તન ભૂતકાળ કે હમણાં જે ક્રિયા પૂર્ણ થઈ છે તે દર્શાવવા માટે અ લગાડવામાં આવે છે, જો અ શબ્દની આગળ, એટલે હસ્તન ભૂતકાળ સાબિત થાય. આમ અ પ્લસ ધાતુ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ પરસ્મેપદી કે આત્મનેપદી, આ પરસ્મે ને આત્મનેપદીની અંદર આપણે કેટલાક ગણ ભણીશું જે તમારા આગળના ધોરણની અંદર આવશે, નવમાની અંદર, કે પ્રથમ, ચતુર્થ, ષષ્ઠ કે દસમ ગણ ભણવામાં આવશે, તેની અંદર આ આત્મને પરસ્મેના રૂપો અલગ અલગ આવશે, એ હસ્તન ભૂતકાળનું રૂપ બને છે. અહીંયા જો અ પ્લસ ગચ્છ પ્લસ અ પ્લસ ત, આ અહીંયા ગણનું રૂપ છે અહીંયા આપેલું, એટલે શબ્દ આખો કયો બન્યો, અગચ્છત. અહીંયા અગચ્છ છ ની આગળ અનો ઉચ્ચાર થયો એટલે અહીંયા અ છૂટો પડ્યો, અને અહીંયા છેલ્લે ત એટલે અગચ્છત, તે ગયો અથવા તે ગઈ, બરાબર, એ સાબિત કરે. પછી અ પ્લસ ભવ પ્લસ અ પ્લસ ત, અભવત, તે થયો અથવા થઈ ગયો અથવા થઈ, બરાબર, એટલે પુરુષ અથવા સ્ત્રી બંને જાતિ માટે શબ્દો આ વાપરી શકાય એના માટે આપે છે. ખાલી અહીંયા સર્વનામની અંદર તે ગઈ અથવા તે ગયો એમ કદાચ શબ્દની અંદર નામ આપ્યું હોય, તો નામ અથવા નામની જગ્યાએ કોઈ સર્વનામ વાપર્યું હોય તો સ્ત્રીનો કે પુરુષનો ઉચ્ચાર થતો હોય અલગ. પછી અ પ્લસ વદ પ્લસ અ પ્લસ ત, અવદ ત, એટલે તે બોલ્યો અથવા તે બોલી. આ હતા હસ્તન ભૂતકાળના રૂપો, કે શબ્દની આગળ અ લાગે છે ત્યાં હસ્તન ભૂતકાળ સાબિત થાય છે, એની મુખ્ય ઓળખ, બરાબર. હવે આયા અવ્યય, તો અવ્યયની અંદર શું છે, જો કે નામ, વાક્યમાં નામ પદ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ જેવી બાબતોનો ઉપરાંત અવયવોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે પદોમાં લિંગ, વચન કે વિભક્તિના કારણે કોઈ ફેરફાર થતો નથી, તેને અવયવ કહેવામાં આવે છે. આ અવયવ ક્યારેક આપણી વાત ભારપૂર્વક રજૂ કરવા, પ્રશ્ન પૂછવા, સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપવા ઉપયોગી થાય છે. તો અહીંયા જુઓ કેટલાક અવયવોને આપણે ઉપયોગની અંદર સામેલ કરેલા છીએ, એ જોઈએ. તો જુઓ યદા તદા, કે વાક્યની અંદર યદા અને તદા લાગેલા હોય છે, કે જ્યારે અને ત્યારે, આપણે ઘણીવાર વાક્યની અંદર ઉપયોગ કરીએ છીએ કે જ્યારે તે સ્કૂલે આવ્યો ત્યારે તે સ્કૂલનો દરવાજો બંધ હતો, એમ કહી શકાય ને. તો અહીંયા વાક્ય અલગ આપ્યું છે, જ્યારે તે નિશાળે આવ્યો ત્યારે તે સ્કૂલનો દરવાજો બંધ હતો. તો અહીંયા બીજું વાક્ય આપ્યું છે, જુઓ યદા કાકઃ આહાર્ય ગચ્છતી, જ્યારે કાગડો આહાર માટે જતો હતો ત્યારે સર્પ એક શાવક ખાદતી, ત્યારે સાપને એક શાવક એટલે સિંહ ખાતો હતો, સાપને ખાતો હતો, સાપ સિંહને નતો ખાતો, અહીંયા સિંહ સાપને ખાતો હતો. એટલે જ્યારે અને ત્યારે વાક્યની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, પણ ઉદાહરણ તરીકે અહીંયા એક વાક્ય આપ્યું છે. એમ અહીંયા બીજું અવયવ છે યદિ તરહી, જો અને તો, જો આમ થશે તો આ ક્રિયા અવશ્ય ઘટશે જ, એવું આપણે ક્યારેક કહીએ છીએ, બરાબર. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે યદિ ધનમ આશ્યસી, જો ધન આપશો તરહી સહ ગમિષ્યતિ, તો તેને ગમશે, બરાબર.
ત્રીજું છે યથા તથા, જેવો તેવી, યથા રાજા તથા પ્રજા, જેવો રાજા તેવી પ્રજા. પછી અહીંયા ચોથું આપ્યું છે યત્ર તત્ર, અહીં ત્યાં, અત્ર અનેકાની ચિત્રાણી સંતિ તત્ર વિતરણ વ્યવસ્થા અસ્તિ, અહીંયા અનેક ચિત્રો છે ત્યાં વિતરણ વ્યવસ્થા છે. અપી એટલે કે પણ, તો આ પણ જે છે એ વાક્યના આરંભ અર્થની અંદર પણના બદલે શું પણ સાબિત થાય છે ક્યાંક જગ્યાએ, એટલે વાક્યની અંદર અપી એટલે શું પણ કહી શકાય અથવા પણ કહી શકાય, કે વાક્યની શરૂઆતમાં આવે અપી તો શું આ આ કાર્ય આપ આ કાર્ય કરશો, એવો પ્રશ્ન વાક્યની અંદર થઈ જાય, બરાબર. પછી અહીંયા જો અપી એટલે પણ, ગુરુદેવ અહમ અપી તવ શિષ્ય ભવિતુમ ઈચ્છામી, આપણે એકલવ્યવાળા પાઠનું છે, જો ગુરુદેવ હું પણ તમારો શિષ્ય બનવા ઈચ્છું છું, હું પણ શબ્દ આવ્યો એટલે પણ એટલે અપી, હું પણ તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. ત્યારબાદ છઠ્ઠા અવયવનો ઉપયોગ કરીશું આપણે, અન્યથા એટલે કે નહીં તો, નયમામ અન્યથા અહમ તમ ખાદિષ્યામી, જો જે છે તે મને આપી દે, અહમ તમ ખાદિષ્યામી ને તો હું તને ખાઈ જઈશ. નયમામ અહીંયા શબ્દ અધૂરો છે વાક્ય, પણ મને આપી દે એટલે ટૂંકમાં જે છે તે આપી દે, નહીં તો હું તને ખાઈ જઈશ, એટલે અહીંયા વાક્ય ગમે તે વાપરી શકાય, પણ અહીંયા નહીં તો એટલે અન્યથા શબ્દ દ્વારા આ બે વાક્ય જોડી શકાય છે. અધુના એટલે હમણાં અથવા હવે, અધુના વયમ સુખે ન વસામ, હવે હું સુખેથી રહીશ, હવે હું સુખેથી રહીશ. આપણે અધુના શબ્દ એક પાઠની અંદર પણ આવે તો, અધુના વર્ષે ન્યુ પ્રશિક્ષણાર્થ કાર્ય ન્યુ શિક્ષક આગંતુમ, આપણે ચોથા પાઠની અંદર લગભગ ચોથા અથવા પાંચમા પાઠની અંદર છે કે આ વર્ષે આપણી શાળામાં નવા શિક્ષકો નિમાયા છે, બરાબર. તો અહીંયા આપ્યું છે કે અધુના વયમ સુખે ન વસામ એટલે હવે હું સુખેથી રહીશ. પછી આઠમું છે અધહ એટલે કે આજે, અધહ સોમવારસ સોમવાસર, આજે સોમવાર છે, અધહ મંગળવાસર, બરાબર, આજે મંગળવાર છે એમ પણ કહી શકાય. પછી વા એટલે કે અથવા, નદી જલેન કૂપ જલેન વા વૃક્ષસ્ય સિંચન ભવતી, નદીના પાણીથી કે કૂવાના પાણીથી અથવા વૃક્ષોથી સિંચનનો એટલે કે પાણીનો સંગ્રહ કરી શકાય છે. વૃક્ષો દ્વારા આ મૂળની અંદર પણ સંગ્રહ થાય ને, એટલે પાણીના સ્તર ઊંચા આવે એટલા માટે વૃક્ષ પણ આપ્યું છે અહીંયા. સર્વદા એટલે હંમેશા, અહમ સર્વદા સત્યમ વદામી, હું હંમેશા સાચું બોલીશ. અગિયારમું અન્યત્ર એટલે કે બીજે, તો અહીંયા વાક્ય આપ્યું છે, જુઓ આ જે અવયવો જે છે વાક્યની મધ્યની અંદર પણ વાપરે, ક્યાંક શરૂઆતમાં પણ લાગે, બરાબર. તો અન્યત્ર એટલે કે બીજે, જલસ્ય અભાવે જનાહ અન્યત્ર ગચ્છતિ, પાણીના અભાવે લોકો બીજે જાય છે. બારમું છે એવ એટલે કે જ, સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાન, સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. પછી ઊંચે એટલે મોટેથી, વિપ્રા ઊંચે મંત્ર ગાનમ કુર્વંતી, વિપ્રા એટલે બ્રાહ્મણો મોટેથી મંત્રોનું ગાન કરે છે. નીચે એટલે કે ધીમેથી, કે મમ ભગિની નીચે ભાષતે, મારી બહેન ધીમેથી બોલે છે, બરાબર. અહીંયા આપણી ભાષા સજ્જતા પૂર્ણ થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.